साबरકાંઠા જિલ્લાના પ્રાંતિત નેશનલ હાઈવે 8 ઉપર આવેલ રોડની બંને બાજુ આવેલી સોસાયટીના રહીશો દ્વારા 6 લાઇનના મંથર ગતિના કામને લઈને તથા કામને લઈને ધૂળ ઉડવાને લઈને ઘરોમાં ધૂળ આવતા સ્વાસ્થ્ય ઉપર અસર થતા 3 કચેરીઓમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી। પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ સોસાયટીના રહીશોએ 3 જગ્યાએ આવેદનપત્ર આપ્યું। પ્રાંતિજ નેશનલ હાઈવે 8 6 લાઇનના કામને લઈને રાત દિવસ કામને લઈને ધૂળ ઉડતા આજુબાજુમાં આવેલ સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બારીબારણા ખુલ્લા રહે તે મકાનમાં ધૂળ દૂર થઈ જાય છે, તો મહિલાઓ આખો દિવસ ધૂળ વાર વાર કરે છે, તો બહાર સૂકવેલ કપડાં પણ ધૂળ દૂર થઈ જાય છે, તો કોન્ટ્રાક્ટરની રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા ધ્યાને ન લેતા આખરે રહીશો દ્વારા પ્રાંતિજ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી તથા પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપ્યું હતું। તો બીજી બાજુ સર્વિસ રોડ ઉપર મોટા ખાડાઓને લઈને અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે, તો બીજી તરફ બસ અને પ્રાઇવેટ વાહનો ઊભા થઈ જતા ટ્રાફિક જામ થઈ જાય છે, જેવી વિવિધ માંગણીઓ સાથે 3 કચેરીઓમાં આવેદન પત્ર સુપ્રત કર્યું હતું, જેમાં પ્રાંત કચેરી ખાતે સિરેશદાર અશ્વિનભાઈ પટેલ તથા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર મુકેશભાઈ પટેલ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, અને જો ઉકેલ નહીં આવે તો સોસાયટીના રહીશોએ ગાંધી ચિંતા માર્ગે પગલું ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। કેમ આવેદનપત્ર આપી તમે? અમારી પટેલ કોલોની નેશનલ હાઈવે ને અડીને આવેલી છે। હવે નેશનલ હાઈવેનું કામ ચાલુ છે એટલે બે બાજુ સર્વિસ રોડ છે। સર્વિસ રોડ ઉપર એટલો બધો ટ્રાફિક રહેશે ને કે હદ વગરનો, એક તો રોડ ઉપર ખાડા ખૈયા પડ્યા છે ને એટલો બધો ટ્રાફિક વધતા એટલી બધી ધૂળ ઉડશે ને કે અમારાથી બાર અડધો કલાક બેસાતું નથી। અમારા કોલોનીમાં મોટાભાગના અત્યારે હાલ ફેફસાના અને હૃદયના દર્દીઓ થઈ ગયા છે, એ આ ધૂળના લીધે થઈ ગયા છે। એટલે બીજી વસ્તુ એક કહું કે જે ઓવરબ્રિજ થાય છે એની સામે જ બસવાળા ઉભા રહે છે, અને જે લોકલ ટ્રાફિકવાળા હોય એ ઇકોવાળા હોય પેસેન્જરવાળા હોય એ પણ તેઓ ઉભા રહે છે, એટલે ક્રોસ કરવામાં અમને તકલીફ પડે છે। જો એ લોકોના આગળની બાજુ જો મૂકવામાં આવે, આગળની બાજુ ઉભા રહે, તો અમારા પ્રજાનીય તકલીફ ના પડે અને નાગરિકોને મુશ્કેલી ઓછી પડે, અને એટલા માટે અમે આવેદન આપવા માટે અહીં મામલતદાર ઓફિસે આવ્યા છીએ। રોડ થાય છે પણ એટલી બધી રોડ કાચા રોડ ને એટલી બધી ધૂળ ઉડશે ને ઘર માં બહાર બેસવો તો બેસાતું નથી। નાનો છોકરો બીમાર થઈ ગયો છે, મોટાનું પણ બીમારી આવી ગઈ છે, એટલે મહેરબાની કરીને તમે આનો ઝડપી પગલો લે એ અમારી નમ્ર વિનંતી। ના એક એમ કમ એ પ્રાંતમાં ત્યાં આવેદ મામલતદાર શ્રી સાહેબ ના આવેદન પત્ર આપીશ તો આટલું અમારું સાંભળો, એ અમારી બેનુની અપીલ છે।